અસલામુ અલૈકુમ બાળકો, આપણે ધોરણ બેમાં આપણે પ્રશ્ન ત્રણ આવ્યા, બરાબર છે? અગાઉ આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બે શીખી ગયા, હવે આપણે પ્રશ્ન ત્રણ શીખીશું. તો નીચે આપેલા ચિત્ર જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. એટલે કે આપણે ધીસ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. આપણે ચિત્ર જોવાનું છે, એરો જોવાનું છે કે નજીક છે કે દૂર છે, એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. તો જુઓ, પતંગ છે તો પતંગ દૂર છે, બરાબર. એરો કેવો છે? દૂર છે. તો અહીંયા વાક્ય બનાવ્યું છે કે ધેટ ઇઝ એ કાઇટ, એટલે કે પેલી પતંગ છે, બરાબર. તો જુઓ, હવે હોડી છે, નાવડી છે. તો નાવડી કેવી છે? દૂર છે, બરાબર. તો આપણે શું વાક્ય લખીશું? ધેટ ઇઝ એ બી ઓ એ ટી, બોટ. શું થશે? ધેટ એટલે કે પેલી, ઇઝ એટલે છે, અને બોટ એટલે કે નાવડી. પેલી નાવડી છે. પછી જુઓ, ટોપી છે ને એરો કેવો છે? દૂરનો છે. તો આપણે દૂર છે એટલે શું લખીશું? ધેટ ઇઝ એ હેટ. શું છે? ધેટ ઇઝ એ હેટ એટલે કે પેલી ટોપી છે. પછી જુઓ, નજીકનો એરો છે ને શું છે ચિત્રમાં? નળ છે. તો આપણે નજીકના એરા માટે શું લખીશું? ધીઝ ઇઝ એ ટેપ, ટી એ પી, ટેપ. ટેપ એટલે નળ. શું થશે? આ નળ છે. પછી જુઓ, કીડી છે ને એરો કેવો છે? દૂર છે, એટલે કે ધેટ આવશે. તો ધેટ ઇઝ એન એ એન ટી એન્ટ. આ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર જોવાનો, સ્વર હોય તો એ એન આવે અને વ્યંજન હોય તો એ આવે, બરાબર છે. પછી જુઓ, આગળ શું છે? પેન છે ને એરો કેવો છે? નજીકનો છે. તો ધીઝ ઇઝ એ પેન. શું છે? ધીઝ ઇઝ એ પેન. પછી જુઓ, ગાય છે ને દૂરનો એરો છે. તો આપણે શું લખીશું? ધેટ ઇઝ એ કાઉ. શું લખીશું? ધેટ ઇઝ એ કાઉ એટલે કે પેલી ગાય છે, બરાબર છે. તો આ રીતના આપણે કરવાનું છે. તો જુઓ, આપણે શું શીખ્યા? કે અહીંયા આપણે ધીઝ અને ધેટથી વાક્ય બનાવતા શીખ્યા. તો તમારે શું કરવાનું છે કે તમારે ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને એરો જોવાનો કે દૂરની વસ્તુ છે કે નજીકની વસ્તુ છે, એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું છે. તો જુઓ, આપણને ઉદાહરણ આપ્યું છે કે દૂરની વસ્તુ છે તો પતંગ દૂર છે, બરાબર. તો ધેટ ઇઝ એ કાઇટ એટલે કે પેલી પતંગ છે. પછી નાવડી, તો નાવડી એ દૂર છે. તો આપણે શું લખીશું? કે ધેટ ઇઝ એ બોટ એટલે કે પેલી નાવડી છે. પછી ટોપી, તો ટોપી પણ દૂર છે. તો આપણે શું લખીશું? કે ધેટ ઇઝ એ હેટ એટલે કે પેલી ટોપી છે. પછી જુઓ, નળ છે તો નળ એ દૂર છે, બરાબર. સોરી, નળ કેવો છે? નજીક છે. તો આપણે શું લખીશું? કે ધીઝ ઇઝ એ ટેપ એટલે કે આ નળ છે. પછી કીડી, તો કીડી દૂર છે. તો શું લખીશું? ધેટ ઇઝ એન એન્ટ એટલે કે પેલી કીડી છે. પછી જુઓ, શું છે? પેન છે ને નજીક છે. તો આપણે શું લખીશું? ધીઝ ઇઝ એ પેન એટલે કે આ પેન છે. પછી જુઓ, ગાય છે અને તે દૂર છે, બરાબર છે. તો ધેટ ઇઝ એ કાઉ એટલે કે પેલી ગાય છે. તો જુઓ, આ જે વાક્યો મેં તમને શીખવ્યા એ વાક્ય તમારે નોટમાં લખવાના છે. તમારે ચિત્ર દોરવાના નથી, મેં તમને ગુજરાતીમાં લખતા શીખવાડ્યું છે, બરાબર છે. કે આ પતંગ છે કે પેલી પતંગ છે કે પેલી હોડી છે કે નાવડી છે, એ રીતના તમારે ગુજરાતી વાક્ય લખવાનું અને એની સામે તમારે અંગ્રેજી વાક્ય લખવાનું. તો આ તમારું હોમવર્ક છે. તો સારી રીતે તમારે હોમવર્ક કરવાનું છે.